મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના, રાજકોટ ટીઆરપી ગેમ અગ્નિકાંડ દુર્ઘટના, વડોદરા બોટકાર્ડ દુર્ઘટના, સુરત શહેરમાં તક્ષશિલા અગ્નિકાંડ સહિતની દુર્ઘટનામાં ભોગ બનેલા મૃતકના પરિવારને ન્યાય નહીં મળતા મોરબી શહેરમાંથી કોંગ્રેસ પાર્ટી દ્વારા મૃતક પરિવારને ન્યાય આપવા મોરબી શહેરમાં દરબારગઢથી ગાંધીનગર સુધીનું ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ધારાસભ્યો અને નામી અનામી લોકો જોડાયા છે. ગુજરાતમાં બનેલી કેટલીક દુર્ઘટનામાં ભોગ બનેલાના પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે મોરબીથી ન્યાયયાત્રા શરૂ થઈ છે. ન્યાયયાત્રાના પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે કોંગ્રેસ નેતાઓએ સરકાર ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે મોરબી ઝૂલતા પુલ, રાજકોટ ગેમ ઝોન, સુરતની તક્ષશિલા, વડોદરાની હરણી બોટ જેવી દુર્ઘટનામાં નિર્દોષ લોકોનો ભોગ લેવાયો બાદ ભ્રષ્ટ અધિકારીઓ અને ભાજપના નેતાઓને બચાવવા માટે સીટ સત્ય શોધક સમિતિઓની રચના કરવામાં નાટક થાય છે અને પીડિતોને ઝડપથી ન્યાય મળવો યોગ્ય ન હોવાનું જાણવી આકરા પ્રહારો કર્યા હતા. ત્રણ દાયકાથી ગુજરાતમાં ભાજપના શાસન દરમિયાન લોકોને સવાલ પૂછવાની પાબંદી છે તેવો જણાવીને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. મોરબી ઝૂલતા પુલ પીડિતોને ખરેખરમાં ન્યાય મળે એટલા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા એક ન્યાય યાત્રાનું આયોજન કરેલું છે. જ્યારે મોરબી શહેરના વિવિધ પ્રશ્નોને લઈને અમે લોકો વચ્ચે જઈ રહ્યા છીએ, એક પાપનો ઘડો બનાવ્યો છે ભારતીય જનતા પાર્ટી કે જે જે લોકોને મુશ્કેલીઓ છે એ તમામ લોકો એ મુશ્કેલીઓ લખીને આ પાપના ઘડામાં પોતાના જે મુશ્કેલીઓ છે નાખશે અને એ ઘડો આ યાત્રા જ્યારે અંતિમ તબક્કામાં હશે ગાંધીનગર ખાતે, ત્યારે એ ઘડો ગાંધીનગર ખાતે ફોડીને લોકોના પ્રશ્નોને સમજવાનો ને પ્રશ્નો માટે લડવા માટેનો પ્રયાસ કોંગ્રેસ પક્ષ કરી રહ્યું છે. ત્યારે આજે મોરબી દરબારગઢ ચોક ઝૂલતા પુલની બાજુમાંથી ન્યાય યાત્રાની શરૂઆત થઈ રહી છે. જે પુલ પીડિતો છે એમની માગણીઓ છે કે આની સીબીઆઈને તપાસ સોંપવામાં આવે. આમાં વાસ્તવિક જે લોકો જવાબદાર છે, જે લોકોને માનો કે પદાધિકારીઓ છે, અધિકારીઓ છે, એ તમામ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ હેતુ અને આ માંગ સાથે કોંગ્રેસ પક્ષ આ યાત્રાનું આયોજન કર્યું છે. ત્યારે આ યાત્રા ટૂંક જ સમયમાં કોંગ્રેસના પ્રદેશ શીર્ષ નેતૃત્વની સાથે આ યાત્રાનું પ્રસ્થાન થશે. ન્યાયયાત્રા દરમિયાન કોંગ્રેસ નેતાઓએ સરકાર ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે આજના ક્રાંતિ દિવસે ભાજપના ભ્રષ્ટાચારી શાસન સામે આવાજ ઉઠાવવા અને રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં બનેલી દુર્ઘટનાઓમાં મૃત્યુ પામેલા મૃતકોની ઝડપી ન્યાય મળે તે માટે પીડિત પરિવારજનો આવાજ બનવા આ ન્યાયયાત્રા યોજાઈ રહી છે. ન્યાયયાત્રાની માહિતી આપતા જણાવ્યું હતું કે ન્યાયયાત્રા દરમિયાન મોરબીમાં ક્રાંતિ સભા, રાજકોટમાં સંવેદન સભા, સુરેન્દ્રનગરમાં આઝાદી સભા, વિરમગામમાં અધિકાર સભા, અમદાવાદમાં સંવિધાન સભા અને ગાંધીનગરમાં ન્યાય સભા યોજવામાં આવશે અને ગામે ગામેથી લોકોને થયેલ અન્યાય મામલે અવાજ ઉઠાવવામાં આવશે. સાથે એક વાહન આગળ એક માટીનો ઘડો મૂકવામાં આવ્યો છે, જે ભાજપના ભ્રષ્ટાચાર વિરુદ્ધના જે સૂચન લોકોએ આપવી હોય તે કાગળ પર લખીને ઘડામાં નાખી દેવી, જે ઘડો ગાંધીનગર ખાતે ખોલીને વાંચવામાં આવશે. શ્રીકાંત પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, મોરબી.